માંગરોળ તાલુકાના સમસુર ગામની નહેરમાં ઠેર ઠેર ગાબડા પડતા ગામના ખેડૂતોને ખેતી માટે પાણી નહીં મળતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી જોવા પામ્યો છે. સિંચાઈ વિભાગ દ્વારા ઉકાઈ ડેમમાંથી નહેર મારફતે સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે. જો કે આ નહેરમાં માંગરોળ તાલુકાના સમસુર ગામ પાસે ગાબડા પડતા પાણી આગળના વાલેસા સહિતના ગામોમાં નહીં પહોંચતા ખેડૂતોનો ઉભો પાક સુકાઈ જવાની આરે ઉભો રહેતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી જોવા પામ્યો છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ સિંચાઈ વિભાગ દ્વારા નહેરના ગાબડા રિપેર કરવાની કામગીરી નહીં કરવામાં આવતા ખેડૂતોમાં બેદરકાર એવા સિંચાઈ વિભાગના અધિકારીઓ સામે આક્રોશ ભભૂકી રહ્યો છે. ભરતભાઈ પી પટેલ. ભરતભાઈ, શું હતું આપણો સિંચાઈ વિભાગ? અધિક મદનજી સિંહ. સાહેબ, જે રીતે વાલેસા ગામના લોકોનું એવું ફરિયાદ છે કે જે રોટેશનનું જે પાણી એમને મળવું જોઈએ એ મળતું નથી, સિંચાઈ વિભાગે બંધ કરી દીધું છે. ના, બંધ નથી કર્યું, ખાલી કંટ્રોલ કર્યું છે. નીચે બી પાણી ઓછું પડે છે એટલે નહેરો કંટ્રોલ કરીને ચલાવવાનું કીધું છે. એટલે નહેર કંટ્રોલ કરી લીધી છે, એનાથી નીચે પાણીમાં ફેર નથી પડ્યો, થોડો મામૂલી ફેર પડશે, પણ અમે પેટ્રોલિંગ કરીને પાણી પૂરું પાડી દઈશું. આજે ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળે તો તમે સમય રોટેશનનો વધારી આપશો? રોટેશન નહીં વધે, એ રોટેશનમાં જ પાણી પૂરું થઈ જશે. અચ્છા, એટલું થઈ જશે. હા, જે રીતે આ કેનાલો, જે જૂની કેનાલોની રિપેર નથી થઈ, જે પાણી એ રિપેર આવતા વર્ષમાં લઈ લઈશું અમે. અમે સ્ટેજ પાણીનો જે પાણી છે, કેટલાક લોકો તોડીને પોતાના ગામના તળાવ ભરી રહ્યા છે, તેવા લોકો સામે શું કાર્યવાહી કરશે? એવા લોકોને એ તળાવ ઢોર ઢાકરને પાણી પીવા માટે ભરતા હશે, પણ હવે બંધ કરાવી દઈશું અમે. હા હા, તમારી મંજૂરી લીધેલી હતી? ના, મંજૂરી નથી, એ તો તળાવમાં ઢોર ઢાકરને પાણી પીવા માટે. એ ના, પાણી પાણી કાયદેસર જ છે તળાવ ભરવાનું. તો આજે વાલેસા ગામની સમસ્યા અમારી તમે રસ્તો કરી આપશો? હા હા, ચોક્કસ. શું નામ આપનું? મુકેશભાઈ. ક્યાં ગામના ખેડૂત? વાલેસા ગામ. મુકેશભાઈ, શું ફરિયાદ છે આપની? અમારી ફરિયાદ એ છે કે જે રોડ ટચ હાઈવે પર જે બધી પાકી નેરો બનાવે છે, ગામડાવાળાને અંડરના ફાટાની સુવિધા હજુ બિલકુલ આપી નથી, ને એ પાણી અમારા 6 કિલોમીટર ફોરાર પરથી લઈ જવાનું તેની આજ સુધી સુવિધા આપી નથી અમને. ફોરાર વાલેસા સબમાઇના ફોરાર. કેટલા સમય કેનાલની રિપેરિંગ નથી કરવામાં આવી? એક પણ વખત હજુમાં કરવામાં નથી આવી, ને ખેડૂતોએ ઘાસ કપાવીને જાતે સાફ કરાવે છે આ કાયમ વર્ષોથી. ને જે સૌથી પહેલો ફાટો જે પાકો કરવાનો હતો તે વાલેસા માઇનોનો ફાટો પાકો કરવામાં આજ સુધી આવ્યો નથી. દર વર્ષે તમારે પાણી અમારે જાતે પૈસા ખર્ચીને નહેર સાફ કરાવવી પડે છે. શું નામ? કમલેશભાઈ. કમલેશભાઈ, શા માટે આપ ફરિયાદ કરવા આવ્યા છો? અમારા છેવાડાનું ગામ છે એક વાલેસા છે, જે કેનાલ આવે છે અમારી મેઇન કેનાલ, એમાંથી અમારા 5 થી 10 ગામને પાણી મળી. કેનાલ લાગી અને કયો સબ માઇનોરનો ફાટો છે આપનો? વાલેસા માઇનોર, જે સમુસર, કોઠવા, પાણેઠા બધા ગામોને પાણી મળે છે. અમારા છેક છેવાડાનું અમારું વાલેસા ગામ છે. તો આજની તારીખમાં નેરખાટાના અધિકારીઓ પાણી ઓછું કરી દેવામાં આવ્યું છે. એ લોકો કોઈ પણ જાતનું પાછલા ખેડૂતોની શું હાલત છે, શું પરિસ્થિતિ છે એ જોયા વગર આજે મેઇન કેનાલનો દરવાજો ડાઉન કરવામાં આવ્યો છે. અને પાણેઠા માઇનોર પર જે દીવો એ લોકોને બનાવી આપવામાં આવ્યો છે, એ દીવો તોડી નાખીને અમારી બાજુ જે પાણી આવી રહ્યું છે તેમાં ટ્રેક્ટરથી પણ નીકળે એવો કોઈ ચાન્સ નથી. એવો પથ્થર મોટો અંદર મૂકી દેવામાં આવ્યો છે અને અમારી બાજુનું પાણી બંધ કરવામાં આવ્યું છે. જે નેરખાટાના અધિકારીઓ જોવાનું હોય છે, છતાં પણ એ લોકો કોઈ પણ જાતનું જોયા વગર અમારા પછાડી પાણી હજુ પહોંચ્યું નથી. અમારા ખેડૂતોની હાલત ગંભીર છે. અમારા માટે બધા ખેડૂત બરાબર છે, પાણેઠાના ખેડૂત, વાલેસાના ખેડૂત, કોઠવાના, પણ આ નેરખાટાવાળા અધિકારીઓની લાલિયાવાળી છે. અને કઈ સાઈડ પાણી જઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે, કોઈ પણ જાતનું જોયા વગર એ લોકો અમારો મેઇન કેનલ ડાઉન કરી દેવામાં આવ્યો છે આજે. એટલે અમારે અહીંયા આવવું પડ્યું છે.